सरकार द्वारा तलाटीओ ने सोगंदनामा करवानी सत्ता आपवामां आवता लींबड़ी बार एसोसिएशन अने लींबड़ी चूड़ा नोटरी एसोसिएशन द्वारा रजूआत करवामां आवी छे। તાજેતરમાં સરકાર દ્વારા તલાટીકમ મંત્રીઓએ કાયદાની જોગવાઈનો ભંગ કરી સોગંદ ઉપર જુદા જુદા 22 પ્રકારના સોગંદનામા કરવાની વધારાની સત્તા આપવામાં આવતા લીંબડી બાર એસોસિએશન દ્વારા લીંબડી તાલુકાના સેવા સદન ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે। આ સત્તા આપવા માટે લોકસભા રાજ્યસભામાં સુધારાનું બિલ લાવી પસાર કરવાને બદલે ગુજરાત સરકારે મનસ્વી રીતે ફક્ત ઠરાવ કરીને તલાટીને વિશાળ સત્તા આપીને સમગ્ર વકીલ આલમને અન્યાય કર્યો છે। આનાથી રેવન્યુને લગતા ખોટા સોગંદનામા થવાની શક્યતા વ્યક્ત થવા પામી છે। સામાન્ય અને ગરીબ પ્રજાને મોટું નુકસાન થવાની ભીતિ પણ વ્યક્ત થવા પામી છે। ભ્રષ્ટાચાર પણ વધે તેમ છે। આથી આ મામલે લીંબડી બાર એસોસિએશન તેમજ લીંબડી ચૂડા નોટરી એસોસિએશન વકીલ કિરણભાઈ ખાખી, મહેન્દ્રભાઈ દવે, હર્ષદભાઈ રાવલ, અલ્પેશ સિંહ ઝાલા, વિપુલભાઈ શાહ, નટુભાઈ પટેલ વગેરે દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે। આવેદનપત્રમાં વધુ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં સુધારો પરત લેવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગ વિરોધ કરવાની ચીમકી ઉચ્ચારી છે। તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા તાલુકા કક્ષાએ અને ગ્રામ્ય કક્ષાએ તલાટીશ્રીઓને 22 પ્રકારના અલગ અલગ અધિકારો આપવામાં આવ્યા છે અને એ અધિકારો અંતર્ગત તલાટીશ્રીઓને સોગંદનામા પણ અધિકાર આપ્યા છે, જે અધિકારથી ગુજરાત રાજ્યના વકીલશ્રીઓ તેમજ નોટરીશ્રીઓની આર્થિક આવક પર પણ મોટી અસર પડી છે। તેમજ નોટરીની જે વ્યવસ્થા છે એ વ્યવસ્થા તથા નોટરીની નિમણૂક મુજબ કાયદાના સ્નાતક હોવા જોઈએ, 10 વર્ષની અનુભવ હોવો જોઈએ અને ડબલ ગ્રેજ્યુએટ પછી આ નોટરીની પોસ્ટ જ્યારે મળતી હોય છે ત્યારે એ નોટરીઓને બેકાર કરી નાખવાનો આ એક આડકતરો અભિગમ અપનાવવામાં આવ્યો છે, જે માટે ગુજરાતના તમામ વકીલો અને નોટરીઓનો સખ્ત શબ્દોમાં વિરોધ કરે છે અને સાથોસાથ તલાટીશ્રીઓને સોગંદનામાની સત્યતા કઈ છે એનો પણ ખ્યાલ હોતો નથી। રેવન્યુ નોલેજ ધરાવતા નોટરીશ્રીઓને કાયદાકીય જ્ઞાન ધરાવવા બાબતની જે કામગીરી સોંપવામાં આવેલી છે એનાથી વકીલ આલમમાં અને ગુજરાત બાર કાઉન્સિલે પણ એનો વિરોધ નોંધાવેલો છે, તેમજ નોટરી એસોસિએશન ઓફ ગુજરાતે પણ એનો વિરોધ નોંધાવેલો છે। આ બાબતે જો ત્વરિત નિર્ણય કરી અને આ અધિકારો તલાટીશ્રીઓ પાસેથી પરત ખેંચવામાં નહીં આવે તો ગુજરાતના તમામ વકીલો ગાંધી ચિંધ્યારાએ આંદોલન કરશે અને એના પરિણામો બહુ વિપરીત આવશે, જેથી કરીને ખાસ તો નોટરી છેલ્લા 22 માર્ચથી કોર્ટો સતત બંધ છે, અર્જન્ટ કામગીરી સિવાય કોર્ટોની કામગીરી થતી નથી, એવા સંજોગોની અંદર આવા નિર્ણયથી વકીલની આવક અને નોટરીની આવકને કમર તોડી નાખવાનો આ નિર્ણય છે। રાજ્ય સરકાર તાત્કાલિક અસરથી પરત ખેંચે એવી અમારી લાગણી અને માગણી છે અને આ સરકારશ્રીએ આ બાબતે યોગ્ય અને ઝડપી નિર્ણય કરવા માટે અમારો આ અવાજ છે અને એના સ્વરૂપે અમે આવેદનપત્ર લીંબડી બાર એસોસિએશન અને લીંબડી નોટરી એસોસિએશન દ્વારા આજરોજ આપવામાં આવેલું છે। દીપક સિવાગેલાનો રિપોર્ટ, લીંબડી।